નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આજની તારીખે આપણે વાત કરીએ તો આજે સોમવાર 22 જુલાઈ 2019 અને સાંજના 4 વાગ્યાના સમયે આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાં સુધી હાલ એક વરસાદી એક માહોલ છે અને મારે તમને એક જ અત્યારે તાત્કાલિક મેસેજ આપવાનો છે, કેમ કે આજે હજી પણ કલાક બે કલાકની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે અને 1-1.5 કલાકથી ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ ચાલુ પણ છે. પણ આજે ગઈકાલ કરતાં પણ વધારે વિસ્તારમાં વરસાદ જોવા મળશે, ગઈકાલ કરતાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળશે. ગઈકાલે જે લોકોને તમે જોવા જાઓ તો 2-3 ઇંચ ક્યાંય 1-1.5 ઇંચ એવો હતો, પણ આજે 2 થી લઈ અને 3-4 ઇંચ 5 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને વાતાવરણના લક્ષણો જોતા અને જે સવારે પરિસ્થિતિ હતી મેઘરવાની, પ્લસ અત્યારે હાલનો ભેજ અને જે સિસ્ટમ ક્રોસ આવી છે તે મુજબ આજની તારીખે વધુમાં વધુ પ્રકારે વીજળી થશે એની સાથે સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ બહુ છે. એટલે ખાસ કરી અને જે વિસ્તારની અંદર વરસાદ ચાલુ હોય, વીજળી થતી હોય એવા વિસ્તારના લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું, તે આપણા માટે હિતાવહ છે. એટલે હાલ ખાસ આ એક જ મેસેજ આપવાનો હતો. અને આજે કાલ કરતાં પણ વધુ પ્રમાણમાં અને વધુ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે. અને બાકી જે તમને મેં ગઈકાલે જાહેરાત કરી હતી તે મુજબ આજે સાંજે 8 થી 8:30 હું લાઈવ પણ આવીશ અને ફોન ઉપર આપના સવાલ પણ લઈશ, આપના સવાલોના જવાબ પણ આપીશ. એટલે સાંજે આપણે વિશેષ વાત કરશું. પણ હાલ મારે તમને એક ટૂંકો મેસેજ આપવાનો હતો. એટલે ખાસ કરીને દરેક લોકોએ સાવચેત રહેવું અને બિનજરૂરી બહાર ન નીકળવું. જે વિસ્તારની અંદર વરસાદ ચાલુ હોય તે વિસ્તારના લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે, કેમકે આજે વીજળી પડવાની ઘટનાઓ વધુમાં વધુ બને તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે. વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. રજા આપશો, ધન્યવાદ. તો આ છે પરિસ્થિતિ જુનાગઢની. હાલ જુનાગઢથી આપ દક્ષિણ દિશા તરફ જોઈ રહ્યા છે અને દક્ષિણ દિશા એટલે કે સોમનાથ કેશોદ તરફનો આ માહોલ છે. અને આમ જોવા જઈએ તો જુનાગઢની ચારે બાજુ અત્યારે એક વરસાદી માહોલ જોવા મળે છે. અને હાલની જે પરિસ્થિતિ છે, જે પ્રમાણે દરિયાઈ પટ્ટીમાં પણ જે વરસાદ પડી રહ્યો હશે ત્યાં ખૂબ ગાજવીજ ચાલુ હશે એવું એક અમારું અનુમાન છે.